નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ અક્ષર કમ્પ્યુટરની અંદર. આજના તાજા મુખ્ય અગત્યના સમાચારની અંદર વાત કરીએ તો લોકડાઉનને લઈ મહત્વના નિર્ણયો છે રાજ્ય સરકાર તરફથી લેવાયા છે. મિત્રો, કઈ કઈ વસ્તુઓ બંધ રહેશે, કઈ કઈ વસ્તુઓ ખુલ્લી રહેશે, જાણીએ તેની વિગતવાર માહિતી સાથે. સ્કૂલ કોલેજો છે મિત્રો સરકાર તરફથી બંધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાને મળેલી કોર કમિટીની બેઠકની અંદર રાજ્યની અંદર પ્રવર્તમાન કોરોનાની સંક્રમણ છે એની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠેલી કોર કમિટીની બેઠકમાં છે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવાય છે. જે નિર્ણયો 8 જાન્યુઆરી 2022 થી લઈને 15 જાન્યુઆરી 2022 સુધી અમલમાં રહેશે. વાત કરીએ મિત્રો રાત્રિ કર્ફ્યુને લઈ તો રાજ્યની અંદર અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર ઉપરાંત 2 નગરો જેમાં આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યુ 10 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. દુકાનો છે, વાણિજ્ય સંસ્થાઓ છે, લારીઓ છે, ગલ્લાઓ છે, શોપિંગ મોલો છે, કોમ્પ્લેક્સો, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજારો છે મિત્રો, તમામ વસ્તુ રાત્રિના 10 વાગ્યા પછી છે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. એટલે કે લોકડાઉન છે રાત્રિના 10 વાગ્યાથી લાગી દેવામાં આવશે. હોટેલ અને રેસ્ટોરન્ટની વાત કરીએ તો મિત્રો 75% કેપેસિટી સાથે છે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રખાશે. અને જો તમારે હોમ ડિલિવરી કરાવવું હોય તો રાત્રિના 11 વાગ્યા સુધી છે ચાલુ રખાશે. વાત કરીએ મિત્રો રાજ્યની અંદર સમગ્ર તમામ જે સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની અંદર છે 400 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગની અંદર વાત કરીએ તો ફક્ત 400 વ્યક્તિ સુધી લગ્ન પ્રસંગ છે તમામે મનાવી શકશો. અને અંતિમ અને દફન વિધેયની કાર્યમાં છે મિત્રો ફક્ત ને ફક્ત 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવેલી છે. પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટની અંદર વાત કરીએ તો 75% ક્ષમતા સાથે. સિનેમા હોલની વાત કરીએ તો બેઠકની ક્ષમતા 50% સુધી ચાલુ રાખી શકે છે. જીમ છે 50% સુધી ચાલુ રાખી શકે છે. વોટર પાર્ક, સ્વિમિંગ પુલ 50%ની કેપેસિટી સુધી તમે ચાલુ રાખી શકો છો. વાંચનાલયો છે, ઓડિટોરિયમ છે, એસેમ્બલી હોલ છે, તમે 50% સુધી છે ક્ષમતા સાથે કેપેસિટી સુધી ચાલુ રાખી શકો છો. જાહેર બાગ બગીચા રાત્રિના 10 વાગ્યાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે મિત્રો. ધોરણ 9 પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સો સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસો છે 50% સુધી તમે વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકો છો. શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો મિત્રો ધોરણ 1 થી 9ના વર્ગખંડો એટલે કે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. માત્ર ઓનલાઈન શિક્ષણ, ઓફલાઈન શિક્ષણ છે તારીખ 31/1/2022 સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલું છે. ધોરણ 1 થી 9ના તમામ ખંડો બંધ કરી દેવામાં આવશે. શાળા, કોલેજો અને અન્ય સંસ્થાઓ જે તમામ પરીક્ષાઓ છે તેની કહેવાય ને કે SOPની ગાઈડલાઈન મુજબ લઈ શકાશે. કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ્સ, તમામ વસ્તુ છે મિત્રો પ્રેક્ષકો ઉપસ્થિત વગર છે ચાલુ રાખી શકાશે. તો મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી